ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भागवत कथा दृष्टांत अने रहस्य। आपना धर्मों आपने सुंदर रीते बतावामां आव्या छे। महाभारत में सत्यनी व्याख्या थी ए धर्मनु निरूपण शुरू थयुं छे। आपणो पहलो धर्म सत्य, बीजो दया भाव, त्रीजो पवित्रता, चौथु तपश्चर्या अने पांचमु तितिक्षा छे। छठो अहिंसा छे। काया वाणी मन थी कोई ने दुभवूं नहीं ते अहिंसा छे। जेना संगति स्वभाव बदले ए संत छे। ऋषि मुनिओना आश्रम में पशुओं हिंसक स्वभाव छोड़ीने शांति थी बेसता होय छे, एटलो अहिंसानो प्रभाव छे। ब्रह्मचर्य आपणो सातमो धर्म छे। शरीर थी घणा ब्रह्मचर्य पाळे छे, परंतु आँख थी अने मन थी ब्रह्मचर्य पाळनारा ओछा छे। कोई पण स्त्रीए पुरुषना अने पुरुषे स्त्रीना शरीरनुं चिंतन कर्युं एटले ब्रह्मचर्यनो भंग थयो। कामनुं गीत सांभळीए तो पण ब्रह्मचर्यनो भंग थाय। मनने स्थिर करवानुं साधन छे ब्रह्मचर्य, एने ए आपणो सातमो धर्म छे। तो आठमो धर्म त्याग छे अने नवमो धर्म स्वाध्याय छे। कंईक त्याग करवो એ આપણો ધર્મ છે। ઈષ્ટનો ત્યાગ કરવો, આપણા માટેની કોઈ વસ્તુનો ત્યાગ કરવો એ આપણો ધર્મ છે। સ્વાધ્યાય કરવો એ સર્વનો ધર્મ છે। સદગ્રંથનું ચિંતન અને મનન એ પણ સ્વાધ્યાય છે। દસમો ધર્મ છે આર્જવમ, સ્વભાવને સરળ રાખવો એ સર્વનો ધર્મ છે। આ મુશ્કેલ લાગતી વાત છે। સ્વભાવને સરળ રાખવો એટલું સહેલું નથી, પણ એના માટે નિત પ્રયાસો ચાલુ રાખીએ તો ચોક્કસ એ પામી શકાય। આપણો 11મો ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે, જેને સંતોષ કહે છે। જબ આવે સંતોષ ધન, સબ ધન ધુરી સમાન। ઈશ્વરે જે આપ્યું છે એમાં સંતોષ માને તે શ્રીમંત છે। પ્રભુએ જે આપ્યું તેને જ ઓછું માને તે દરિદ્ર છે। 12મો ધર્મ છે સમદૃષ્ટિ। ભક્ત કવિ નૈસૈયાએ પોતાના પદમાં વૈષ્ણવજનમાં આ બધું વર્ણવેલું છે। સર્વમાં સમદૃષ્ટિ રાખવી એ આપણા સૌનો ધર્મ છે। ક્રિયામાં વિષમતા કરવી પડે છે, પણ ભાવમાં વિષમતા કરવાની રહેતી નથી। 13મો ધર્મ છે મૌન। મૌન રાખવી એ ઉત્તમ, મૌન રાખવું એ ઉત્તમ ધર્મ છે। વ્યર્થ કાંઈ નહીં બોલવું એ મૌન છે। મનથી ન બોલવું એ મૌન છે। મનથી મૌન પાળીએ ત્યારે આપણા મનને શાંતિ મળે છે। મૌન રાખવાથી માનસિક પાપનો નાશ થાય છે, બુદ્ધિપૂર્વક વાણી ઉપર અંકુશ રહે છે। 14મો ધર્મ છે આત્મચિંતન। રોજ હું કોણ છું એનો વિચાર કરવો એ આત્મચિંતન છે। હું શરીર નથી, હું પરમાત્માનો અંશ છું। જન્મ પહેલાં કોઈ સગા ન હતા અને મર્યા પછી કોઈ સગા રહેવાના નથી। આ વચલા કાળમાં સગા છે તે આવ્યા ક્યાંથી? તે માયા માત્ર છે। આત્મ સ્વરૂપને જે બરાબર ઓળખે તેને આનંદ મળે છે। મનુષ્યને આ જગત નથી એવો અનુભવ થાય છે, પણ હું નથી એવો અનુભવ થતો નથી। હું પરમાત્માનો અંશ છું, શરીરથી અલગ થઈ જવાનું છે। દૃશ્યમાંથી દૃષ્ટિને હટાવી સર્વના સાક્ષી દૃષ્ટામાં મનને સ્થિર કરવાનું તો જ સાચો આનંદ છે। એક શેઠે પોતાની વહીમાં લખી રાખેલું, ગંગા જમનાની મધ્યમાં લાખ રૂપિયા રાખ્યા છે, છોકરા દરિદ્ર થયા, તેઓએ વહીમાં પિતાજીના હાથનું લખાણ વાંચ્યું। તેઓ વિચારવા લાગ્યા કે આ રૂપિયા મળે કેવી રીતે, તેઓને કાંઈ સમજણ પડતી નથી।
જૂના મુનિમ ફરતા ફરતા આવ્યા. પુત્રોએ પૂછ્યું, આ વહીમાં જે લખેલું છે તેનો અર્થ શું થાય? મુનિમે કહ્યું, તમારા ઘરમાં ગંગા યમુના નામની બે ગાયો છે, તે જે જગ્યાએ બાંધવામાં આવે છે તેની વચ્ચે આ રૂપિયા છે. આ દૃષ્ટાંતનો આધ્યાત્મિક અર્થ એવો છે કે ગંગા અને યમુના એ ઈડા પિંગલા બે નાળીઓ છે, તેની મધ્યમાં સુષુમના નાળી હોય છે. કોઈ ગુરુ આ સુષુમના નાળીને જાગૃત ન કરી આપે ત્યાં સુધી બ્રહ્મના દર્શન થતા નથી. જ્ઞાનીઓ લલાટમાં તેજોમય બ્રહ્મના દર્શન કરે છે. વૈષ્ણવો હૃદય સિંહાસન ઉપર ચતુર્ભુજ નારાયણના દર્શન કરે છે. સાધુ થવું કઠણ નથી, સરળ થવું કઠણ છે. પંદરમો ધર્મ છે પંચમહાભૂતોમાં ઈશ્વરની ભાવના કરવી. સોળમો ધર્મ છે કૃષ્ણ કથાનું શ્રવણ કરવું. સત્તરમો ધર્મ છે કૃષ્ણ કીર્તન, સ્મરણ, સેવા, પૂજા અને તેના પ્રતિ દાસ્ય, સખ્ય, આત્મસમર્પણ. આ બધા સૌના ધર્મો છે. કીર્તન, સ્મરણ, સેવા, પૂજા, નમસ્કાર, દાસ્ય, સખ્ય અને આત્મસમર્પણ. આટલા ધર્મોને આપણે બરાબર પહોંચી જઈએ તો કશું જ બીજું કરવાનું રહેતું નથી. હરિ ઓમ.